મહત્વના સમાચાર અહીંયા મળી રહ્યા છે. પરેશ ધાનાણી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. મહત્વના સમાચાર અહીંયા કહી શકાય કે પરેશ ધાનાણી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતા ધાનાણીએ સુપ્રીમના નિર્ણયને વધાવ્યો છે. ટ્વીટ કરી ન્યાયતંત્રની સરાહના કરવામાં આવી છે. પરેશ ધાનાણી દ્વારા ભગાભાઈ બારડના વિજયને આવકાર્યો છે. જે રીતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત આપવામાં આવી છે, તે બાદ પરેશ ધાનાણીએ પોતાના પર્સનલ ટ્વિટર હેન્ડલ ઉપર ન્યાયતંત્રની સરાહના કરી છે. ટ્વીટ કરી ભગા બારડની પર શુભેચ્છા પાઠવવામાં આવી છે. આ સાથે કોંગ્રેસ નેતા ધાનાણીએ સુપ્રીમના નિર્ણયને પણ વધાવ્યો છે. જે રીતે તાલાલા બેઠક પર હવે પેટાચૂંટણી નહીં યોજવામાં આવે, સુપ્રીમે ચૂંટણી પંચના જાહેરનામા પર રોક લગાવી દીધી છે. ત્યારબાદ પરેશ ધાનાણીના પર્સનલ ટ્વિટર હેન્ડલ ઉપર ટ્વીટ કરવામાં આવ્યું છે. ટ્વીટ કરીને ન્યાયતંત્રની તેમની સરાહના કરી છે. ભગાભાઈ બારડના વિજયને આવકારવામાં આવ્યો છે. જે રીતનું ટ્વીટ આપ જોઈ રહ્યા છો, સત્યમેવ જયતેની શરૂઆતથી તેમને ન્યાયતંત્રની સરાહના કરી છે. આ સાથે જ ટ્વીટ કરીને ભગા બારડની શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે. જે રીતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત આપવામાં આવી છે. તાલાલા બેઠક પર ચૂંટણી નહીં યોજવામાં આવે,